विद्यार्थी मित्रों आपनो लेक्चर नंबर 5 मा स्वागत छे। जेमा प्रकरण नंबर 1 अने एनी अंदर 1.5 टॉपिक नंबर 1.5 विद्युत भारना मूलभूत गुणधर्म एनी आज आपणे चर्चा करीशुं। पण ए पहेला एक मुद्दो रही जाय छे एनी थोड़ी चर्चा आपणे करी लईए। विद्युत भार अंग्रेजी में जेने कहे छे इलेक्ट्रिक चार्ज ए पोते शू छे एनी थोड़ी स्पष्टता करी लईए। एना माटे बे वातो कही शकाय। पहली वात विद्युत भार माटे एवुं कहेवाय छे के विद्युत भार पोते द्रव्यनो आंतरिक गुणधर्म छे। द्रव्यनो आंतरिक गुणधर्म एटले विश्वमां जे कई द्रव्य छे ए द्रव्यनी अंदर आ गुणधर्म विद्युत भारनो समायेलो छे। केवी रीते ए टूंकमां समजीए। दुनिया पर जेटला पदार्थो देखाय जेटला द्रव्यो देखाय छे ए तमामने आपणे पदार्थ तरीके ओळखीए छीए। आ पदार्थ अणुओनो बनेलो छे। अणुओ परमाणुओना बनेला छे अने परमाणुओ द्रव्यना मूलभूत त्रण कणो प्रोटोन न्यूट्रॉन अने इलेक्ट्रॉनना बनेला छे। आ हकीकत आपणे जाणीए छीए અને ધોરણ 8માંથી શરૂ કરીને વિજ્ઞાનમાં આપણે આ ધીરે ધીરે સમજતા આવ્યા છે। એમાં આપ સૌ જાણો છો કે પ્રોટોન ધન વિદ્યુત ભારિત કણ છે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે અને ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે કે વિદ્યુત ભાર રહિત છે। અહીંયા ધ્યાનથી આ જોવાનું છે શબ્દ વપરાયો ધન વિદ્યુત ભારિત અને અહીંયા શબ્દ વપરાયો ઋણ વિદ્યુત ભારિત। અને પાછળ શબ્દ વપરાયો કણ અહીંયા પણ બોલ્યા કણ। ધ્યાનથી જુઓ વિદ્યુત ભારિત એટલે કે વિદ્યુત ભાર પદાર્થની અંદર ક્યાં છે તો પરમાણુમાં રહેલા બે કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોન પાસે છે। એકનો પ્રકાર છે ધન બીજાનો પ્રકાર છે ઋણ। આ આપણે નક્કી કર્યું છે કે પ્રોટોન નો ધન ગણવો અને ઇલેક્ટ્રોન નો ઋણ ગણવો આ પ્રણાલિકા મુજબ હતા રહેવાજી રીતે નક્કી કર્યું છે આપણે। આ આપણે ઉલટું ધાર્યું હોત તો પણ આજના વિજ્ઞાનનો કોઈ ફરક નતો પડવાનો પણ આ નક્કી કર્યું તો પ્રોટોન માટે શબ્દ વપરાયો ધન વિદ્યુત ભારિત કણ। એનો અર્થ એવો થયો કે વિદ્યુત ભાર જેને આપણે બોલીએ છીએ એ વિદ્યુત ભાર પદાર્થ અને એમાં જે પરમાણુ એની અંદર જ છે હાજર એટલા માટે શબ્દ વપરાય છે કે વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે। બીજી એક વસ્તુ મહત્વની યાદ રાખવાની છે કે એને કણ ધારણ કરે છે એનો અર્થ શું થયો તો એક ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન પોતે કોણ છે તો કણ છે કારણ કે ઇલેક્ટ્રોનને પોતાનું દ્રવ્યમાન છે દળ છે। પ્રોટોન કોણ છે તો કે ભાઈ એ પણ કણ છે। એ બંને કણો પોતાના ઉપર વિદ્યુત ભાર ધારણ કરે છે આવી એક સ્પષ્ટતા યાદ રાખવાની છે। તો યાદ રાખવાનું છે કે વિદ્યુત ભાર એ કણ ધારણ કરે છે એનો અર્થ એવો થયો કે કોઈ વિસ્તારમાં કોઈ જગ્યાએ વિદ્યુત ભાર છે તો એનો અર્થ લેવાનો છે કે ત્યાં કોઈ પણ જાતનો કણ કે પદાર્થ એની હાજરી છે અને એની સપાટી ઉપર વિદ્યુત ભારની હાજરી છે। આ પહેલો મુદ્દો। બીજો મુદ્દો વિદ્યુત ભાર એવું કંઈક છે આપણે અત્યારે જે ચર્ચા કરી છે એ વોટ ઇઝ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે વિદ્યુત ભાર શું છે એ સમજવાની ચર્ચા કરી છે। બીજો મુદ્દો કે વિદ્યુત ભાર માટે એવું કહી શકાય કે વિદ્યુત ભાર એવું કંઈક છે કે જે કણ ધારણ કરે છે। ધારણ કર્યા પછી શું થાય છે તો એના વડે અન્ય વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે અને એને રિસ્પોન્સ આપે છે એટલે કે એની અસર વર્તાય છે। દાખલા તરીકે બે પ્રોટોન એકબીજાની નજીક લાવો માત્ર દળની વાત કરીએ અને વિદ્યુત ભાર ભૂલી જઈએ આપણે માત્ર દળની વાત કરીએ અને વિદ્યુત ભાર ભૂલી જઈએ તો દળની વાત કરીએ તો બંને વચ્ચે બળ લાગે છે ગુરુત્વાકર્ષણનું બળ લાગે છે। એટલે જો દળની વાત કરીએ અને આના પર કોઈ વિદ્યુત ભાર ન હોય તો બેની વચ્ચે માત્ર ગુરુત્વાકર્ષણને કારણે આકર્ષણ બળ લાગે પણ એવું જોવા મળતું નથી
जो प्रोटोन बे नजीक लाओ तो बन्ने द्वन विद्युत बारी छे एवं आपणे जाणीए छीए तो बन्ने वच्चे अपाकर्षण लागे छे तो एनो अर्थ एवो थयो कि एक विद्युत बारी कणे बीजा विद्युत बार उपर अपाकर्षण नुं बल लगाड्युं एनाथी जुदी वात करीए बे इलेक्ट्रॉन नजीक लावीए तो पण अपाकर्षी बल लागे छे जो आ विद्युत बार हटावी दईए अने सामान्य कण गणीए तो मात्र आकर्षण बल तो आ दळ ने कारणे आकर्षण बल लागे छे के जे गुरुत्वाकर्षण ने कारणे छे पण विद्युत बार ने कारणे अपाकर्षण बल लागे छे। छेल्लो किस्सो जोईए एक प्रोटोन लईए अने एक इलेक्ट्रॉन लईए तो एक धन विद्युत बार छे बीजो ऋण विद्युत बार छे बेनी वच्चे आकर्षण बल उद्भवे छे आ आकर्षण बल विद्युत भार ने कारण छे। एटले पेलो मुद्दो समझवानो छे के विद्युत भार फरीथी एक बीजी चर्चा नो मुद्दो बन्यो के विद्युत भार शुं छे तो विद्युत भार एवुं कंईक छे के जे कण कण नानो के मोटो होई सके ए प्रोटोन इलेक्ट्रॉन के नानो कण के एक मोटो पदार्थ के एनाथी मोटो पदार्थ के कोई मोटा पदार्थ नी सपाटी होई सके तो विद्युत भार ए कण धारण करे छे અને જેના કારણે એ અન્ય વિદ્યુત ભાર પર બળ લગાડે છે એમ કહી શકાય। તો વિદ્યુત ભાર શું છે એની આ મેં તમને ટૂંકી સમજ આપી। હવે વિદ્યુત ભાર ના પ્રકાર કેટલા તો યાદ રાખવાનું છે વિદ્યુત ભાર ના પ્રકાર જો એના ઉપર વિદ્યુત ભાર ની વાત કરીએ તો બે પ્રકાર છે ધન વિદ્યુત ભાર અને બીજો છે ઋણ વિદ્યુત ભાર। धन विद्युत भार नी साइन आ प्रमाण दर्शावे छे ऋण विद्युत भार नी साइन आ प्रमाण दर्शावी छे। आपणे आने पॉजिटिव इलेक्ट्रिक चार्ज अंग्रेजी में कहवाय आने नेगेटिव इलेक्ट्रिक चार्ज अंग्रेजी में कहवाय। घणी वक्त सगवड खातर आपणे प्लस चार्ज ने माइनस चार्ज बोलीए छे पण पॉजिटिव नेगेटिव बोलवू ए योग्य गणाशे। आ सिवाय बीजा बे प्रकार पड़े आ सिवाय परिस्थितिना अनुसंधाने एक पदार्थ एक विद्युत भार ये स्थिर छे એટલે શું એવો વિદ્યુત ભાર કે જે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો નથી પદાર્થના એક છેડેથી બીજા છેડે કે એક પદાર્થમાંથી બીજા છેડે જતો નથી અથવા બીજા પદાર્થમાં જતો નથી તો એવા પદાર્થને આપણે સ્થિર વિદ્યુત ભાર કહીશું જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સ્ટેટિક ઇલેક્ટ્રિક ચાર્જ। અને બીજો વિદ્યુત ભારનો પ્રકાર છે ગતિશીલ વિદ્યુત ભાર એટલે અંગ્રેજીમાં કહેવાય ચાર્જ ઇન મોશન કે જે ગતિશીલ કે જે વાહકના એક છેડેથી બીજા છેડે જાય છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે તો સ્થિતિના સંદર્ભે પણ વિદ્યુત ભારના બે પ્રકાર સમજી શકાય। વિશેષતા શું છે કે જો વિદ્યુત ભાર સ્થિર હોય તો માત્ર યાદ રાખવાનું છે માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે વિદ્યુત ક્ષેત્ર આ વાત પર ભાર મૂકવાનું છે। અત્યારે આપણે જે પહેલું ચેપ્ટર છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ નું છે એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રનું છે એની અંદર તમામ વિદ્યુત ભારો કેવા છે સ્થિર છે તો યાદ રાખો કે સ્થિર વિદ્યુત ભારો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જો એ વિદ્યુત ભાર ગતિશીલ હોય એટલે ગતિમાં હોય તો વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે જ પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે ચુંબકીય ક્ષેત્ર એટલે ગતિશીલ વિદ્યુત ભાર એક સાથે બે ક્ષેત્રો ઉત્પન્ન કરે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર। તો બીજા પણ આ બે પ્રકારો સ્થિતિના સંદર્ભે સમજીએ તો આપણને એના વડે બીજી શું અસર થાય છે એનો ખ્યાલ આવે છે। તો વિદ્યુત ભારના બે પ્રકારોની વાત કરીએ આપણે બીજી એક વિદ્યુત ભાર વિશે મહત્વની વાત આપણે કરીશું કે વિદ્યુત ભાર પ્રોટોન ઉપર છે અને ઇલેક્ટ્રોન ઉપર છે એક ઉપર ધન છે બીજા ઉપર ઋણ છે એનું મૂલ્ય કેટલું તો મૂલ્યની વાત કરીએ તો 1.602 × 10⁻¹⁹ કુલમ યાદ રાખો વિદ્યુત ભારનો એકમ કુલમ છે વિદ્યુત ભારનો એકમ કુલમ છે આટલું મૂલ્ય એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપર છે। અહીંયા વિશેષતા એ છે કે બંને ઉપર રહેલા વિદ્યુત ભારોનું મૂલ્ય એક સમાન છે પણ
प्रोटोन पर धन विद्युत भार छे, इलेक्ट्रॉन पर ऋण विद्युत भार छे। तो याद रखवानुं छे के प्रोटोन और इलेक्ट्रॉन पर रहेला विद्युत भार नुं मूल्य एक समान छे, पण बंने उपर रहेलो विद्युत भार विरुद्ध प्रकारनो छे। प्रोटोन पर धन विद्युत भार छे, इलेक्ट्रॉन पर ऋण विद्युत भार छे, अने पॉजिटिव अने नेगेटिव नी साइन आपणे एटला माटे ज आपी छे के जेथी करीने विरुद्ध प्रकारना विद्युत भारोनी ओळख थई शके, पण मूल्य समान छे। हवे आ जे मूलभूत विद्युत भार प्रोटोन और इलेक्ट्रॉन पर जो विद्युत भार है अपने शब्द प्रयोग करें मूलभूत विद्युत भार। आ मूलभूत विद्युत भार ई वडे दर्शावाय छे, ई वडे, अने ई वडे विद्युत भार दर्शावी है तो एनु मूल्य आ थाय। गणतरी माटे आपणे आ आंकड़ो वापरे छे 1.6 × 10⁻¹⁹ कूलम। पाछळना आंकड़ाओ आपणे ध्यानमां लेता नथी। हवे आ ई नु मूल्य प्रोटोन पर इलेक्ट्रॉन पर जयरे प्रोटोन धन विद्युत भार दर्शा हो तो प्लस ई लखी सकते, इलेक्ट्रॉन दर्शा हो तो माइनस ई वडे दर्शा सकते, मूल्य जो दर्शा हो तो साइन साथ दर्शा सकते। आ याद रखे सौली बात कूलम ये विद्युत भार नो एकम है, विद्युत भार पोते अदिश राशि है। याद रखवा। हवे आ विद्युत भार नी जे थोड़ी घणी चर्चा करवानी बाकी हती ए आपणे करी लीधी। हवे आपणो मुख्य टॉपिक नंबर 1.5 विद्युत भार ना मूलभूत गुणधर्मो, एमां आजे आपणे आ लेक्चर मां बे गुणधर्मो नी चर्चा करीशुं अने एना पछीना लेक्चर मां अन्य एक गुणधर्मो नी चर्चा करीशुं। सौथी पहेलो टॉपिक 1.5.1 विद्युत भार नो सरवाळो थाय छे। आ विद्युत भार नो एक महत्वपूर्ण गुणधर्म छे के जेमां एवुं दर्शाव्युं छे के विद्युत भार नो सरवाळो करी शकाय छे। ए शुं दर्शावे छे? जेम के हूँ आपने समझाऊ कि आपणी पासे दळना अनुसंधान, एक एक्जाम्पल लीए दळनु, दळना अनुसंधाने मारी पासे त्रण वजनिया छे। पहला वजनियानु दळ M1 छे, बीजानु M2 छे, त्रीजानु M3 छे। हवे आ त्रणनु पोतानु दळ छे सेपरेट जुदु। हवे जो हूँ त्रणने भेगा करी दऊ आम अने लखो के M1 M2 अने M3, तो आ त्रणे त्रण नु कुल दळ केटलु थयु? तो आपणे आम लखीए छे के M = M1 + M2 + M3। तो अहीं जोयुं तमे के आ त्रण दळोनो सरवाळो करीने एनु कुल दळ मेळवी शकाय। ए ज प्रमाणे जो आपणे विद्युत भार कोई तंत्र होय ने एमां एक करता वधारे विद्युत भारो होय तो आपणे तंत्रनो कुल विद्युत भार शोधी शकीए छीए। केवी रीते जोईए? दाखला तरीके एम समझिए कि आ एक तंत्र छे। तंत्रनी अंदर Q1 Q2 Q3 अने Q4 दाखला तरीके चार विद्युत भारो छे, 1, 2, 3 અને 4। Q1 ए आ विद्युत भारनु मूल्य छे, Q2 ए आ विद्युत भारनु मूल्य छे, Q3 आनु मूल्य छे, Q4 आनु मूल्य छे। हवे आपणे कोई पूछे कि आखे आखा तंत्रनो कुल विद्युत भार केटलो, तो कुल विद्युत भार ने दाखला तरीके क्यू वडे दर्शाए तो एनो सरवाळो करी शकाय छे। केवी रीते? तो आपणे सिंपल दळनी जेम लखीशुं Q1 + Q2 + Q3 + Q4। पण विशेषता एक अलग पड़े छे, कई जेम दळमां आपणे लखी दीधुं के M = M1 + M2 + M3 सरवाळो करी दीधो, अहीं सरवाळामां कोई जग्याए प्लस की निशानी ने बदले माइनस की निशानी नथी, कारण के दळ जे छे दळ ए हमेशा हमेशा धन होय छे। ज्यारे विद्युत भार ना किस्सामां एवुं बने छे के विद्युत भार धन पण होय शके अने ऋण पण होय शके, तो ए स्थितिमां दाखला तरीके लईए
कि भाई क्यू वन विद्युत भार है दाखला तरीके बे कूलम है, क्यू टू विद्युत भार है दाखला तरीके माइनस वन कूलम है, क्यू थ्री है दाखला तरीके चार कूलम है, अने क्यू फोर है दाखला तरीके माइनस टू माइनस एम लो के चलो ने त्रण लो त्रण कूलम है। हवे शू तो धन विद्युत भारो पण छे ऋण विद्युत भारो पण छे, तो जयरे सरवाळो करिए त्यारे एनी आगळ जे चिन्ह छे जे साइन छे ए आज सुधी आपणे पॉजिटिव नेगेटिव बोलीए, पण जयरे सरवाळो करिए तो आपणे ए चिन्होने बीजिक गणवाना छे, एटले जेम बीजगणितमां आपणे प्लस अने माइनस नी निशानी मूकीए छे ए रीते एने धन के ऋण वडे दर्शावी शकीए छे, अने साथे साथे ए ज प्रमाणे सरवाळो करी शकीए। जो ये आनु मूल्य मूकिए तो शू थो क्यू वन मूल्य बे कूलम एटले बे, पछी क्यू टू नु केटलू छे माइनस वन छे तो अहींया प्लस इंटू माइनस वन क्यू टू नु मूल्य मूकिए चिन्ह साथे, क्यू थ्री केटला छे चार छे तो चार लखीशू कारण के एनु साइन पॉजिटिव ज छे एटले धन लखीशू एटले प्लस नो निशानी मूकीशू, अने छेल्लो क्यू फोर लखीशू प्लस थ्री। ध्यान जुओ तो सरवाळो करीशुं तो टू प्लस अने माइनस वत्ता अने ओछा बेनो गुणाकार करो तो ओछा आवशे, ओछा एक वत्ता चार वत्ता त्रण, ध्यानथी जुओ चार ने त्रण सात ने बे नौ माथी एक जाय तो केटला आव्या आठ, तो आठ कूलम मळ्यो। तो आ रीते एनो सरवाळो कही शकाय छे एना चिन्ह साथे दळनी जेम ज, પણ ફરક એટલો છે કે દળ માત્ર ધન હોય છે જ્યારે વિદ્યુત ભાર ધન અને ઋણ બંને હોય શકે છે, એટલા માટે જ્યારે કોઈ પણ તંત્ર એના વિદ્યુત ભારનો સરવાળો કરીએ તો ચિહ્ન સાથે સરવાળો કરી શકાય છે આ પ્રમાણે। આ એનો એક મહત્વનો ગુણધર્મ છે અને કહેવાય છે એડિટિવિટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, એટલે કે વિદ્યુત ભારોનો સરવાળો કરી શકાય છે। હવે આપણે 1.5.1 ની ચર્ચા કરીએ, હવે 2 ની ચર્ચા કરીશું। वन पॉइंट फाइव पॉइंट टू नी अंदर विद्युत भार नो संरक्षण समझी, विद्युत भार नो संरक्षण अंग्रेजी में कंजर्वेशन कहवा, कंजर्वेशन ऑफ इलेक्ट्रिक चार्ज ए शू छे थोड़क समझवानो प्रयत्न करिए। प्रायोगिक रीते एवं पुरवार थयु छे के अलग करेलू तंत्र जो कोई होय तो एनो कुल विद्युत भार अचल रहे। फरीथी बोलू छू, प्रायोगिक रीते एवं पुरवार थयु छे के अलग करेलू कोई तंत्र होय तो एनो कुल विद्युत भार अंग्रेजी में कहवाय नेट चार्ज ए अचल रहे छे। एनो अर्थ शू थाय तो समझवानो प्रयत्न करिए। दाखला तरीके आपणे एक तंत्र लईए, अहींया तंत्र लीधुं एटले एने हद बांधी दीधी, आनी बारनुं कोई पण परिबळ अंदर असर करशे नहीं। हवे एनी अंदर आपणे बे पदार्थो लईए, काच अने रेशम। काच अने रेशम नु एक तंत्र लीधु, तंत्र नी अंदर आपणे एक क्रिया करी छे घर्षण नी। हवे घर्षण करता पहेला अहीं नोंध करी लईए, पहेला घर्षण नी पहेलानी स्थिति नी वात करीए तो काच ऊपर कोई विद्युत भार नहीं, रेशम ऊपर कोई विद्युत भार नहीं, एटले शुरुआत में जो विद्युत भार नी वात करीए तो आनो विद्युत भार शून्य छे आनो शून्य छे तो कुल विद्युत भार केटलो थयो तंत्रनो शून्य थयो। हवे तंत्रनी अंदर जो आपणे घर्षणनी प्रक्रिया करीए तो घर्षण ने कारणे काच ऊपरथी रेशम ऊपर इलेक्ट्रॉन जशे, એટલે કાચ ઉપર ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, રેશમ ઉપર ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય। અહીંયા ધ્યાનથી એ જોવાનું છે કે જેટલા ધન વિદ્યુત ભાર અહીંયા ઉત્પન્ન થશે અથવા જેટલા મૂલ્યનો ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થશે એટલો જ સામે ઋણ ઉત્પન્ન થશે। એ સ્થિતિમાં ઘર્ષણ પછી અહીં કાચ ઉપર અને રેશમ ઉપર, દાખલા તરીકે કાચ ઉપર એમ સમજો કે પ્લસ ક્યુ ચાર્જ ઉત્પન્ન થયો,
रेशम ऊपर माइनस क्यू विद्युत भार उत्पन्न कर अहिया घर्षण पहला क्यू नु मूल्य केटलू जीरो घर्षण पछी काच ऊपर प्लस क्यू छे रेशम ऊपर माइनस क्यू छे पर जो ध्यान थी जोईए तो आ बेनो परिणामी विद्युत भार घर्षण पछी करिए तो परिणामी विद्युत भार क्यू डेश गणीए तो क्यू डेश केटलो थाय तो प्लस क्यू माइनस क्यू दैट इज जीरो ध्यान थी जुओ घर्षण पहला विद्युत भार शून्य हतो घर्षण पछी उत्पन्न थया पछी पण जो बेनो सरवाळो करे तो परिणामी विद्युत भार केटलो थयो शून्य एनो अर्थ एवो थयो के घर्षण नी क्रिया पछी पण तंत्र नो पहेलो विद्युत भार शून्य हतो पछी पण शून्य एटले के विद्युत भार जे कुल हतो ए बदलायो नथी तो आ एनो मूलभूत अर्थ छे बीजुं एक उदाहरण लई लईए पछी आपणे एने पूरु करीए के आपणे न्यूट्रॉन लईए संक्रांति नी अंदर न्यूट्रॉन न्यूक्लियस नी अंदर बात करिए न्यूक्लियस ने परमाणु में थती प्रक्रिया में एक न्यूट्रॉन नु रूपांतर प्रोटोन अने इलेक्ट्रॉन में थाय अहीं जो निशानी मूकू तो ख्याल आवशे न्यूट्रॉन नो विद्युत भार केटलो तो के भाई शून्य आ बे मां परिवर्तित थया पछी विद्युत भार नो सरवाळो करो तो आनो प्लस वन गणीए दाखला तरीके एक एक का मने आनो माइनस वन गणीए तो केटलो थयो जीरो इट मीन्स देट के प्लस क्यू अने माइनस क्यू मूकी दीए तो पण समझ पड़से केटलो थयो शून्य तो पहला पण शून्य हतो पछी पण शून्य आ ए दर्शावे छे के विद्युत भार नो तंत्र मां संरक्षण थाय छे अने एनो छेल्लो एक अर्थ एवो लेवानो छे के विद्युत भार हमेशा पेर मां उद्भवे छे कोई एकलो विद्युत भार उत्पन्न थतो नथी के नाश पामतो नथी हवे पछीना लेक्चर मां आपणे 1.5.3 नी चर्चा करीशुं के आपणे न्यूट्रॉन लईए संक्रांति नी अंदर न्यूट्रॉन न्यूक्लियस नी अंदर वात करीए न्यूक्लियस ने परमाणु मां थती प्रक्रिया मां एक न्यूट्रॉन नु रूपांतर प्रोटोन अने इलेक्ट्रॉन मां थाय अहीं जो निशानी मूकू तो ख्याल आवशे न्यूट्रॉन नो विद्युत भार केटलो तो के भाई शून्य आ बे मां परिवर्तित थया पछी विद्युत भार नो सरवाळो करो तो आनो प्लस वन गणीए दाखला तरीके एक एक का मने आनो माइनस वन गणीए तो केटलो थयो जीरो इट मीन्स देट के प्लस क्यू अने माइनस क्यू मूकी दीए तो पण समझ पड़से केटलो थयो शून्य तो पहला पण शून्य हतो पछी पण शून्य आ ए दर्शावे छे के विद्युत भार नो तंत्र मां संरक्षण थाय छे अने एनो छेल्लो एक अर्थ एवो लेवानो छे के विद्युत भार हमेशा पेर मां उद्भवे छे कोई एकलो विद्युत भार उत्पन्न थतो नथी के नाश पामतो नथी हवे पछीना लेक्चर मां आपणे 1.5.3 नी चर्चा करीशुं।